નમસ્કાર દર્શક મિત્રો આપના લોકપ્રિય કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમમાં હું છું પ્રસ્તાવ રજૂ કર્યો છે વિપક્ષ સરકારના વિશ્વાસની કસોટી તો કરવા મથે છે પરંતુ તે કસોટીમાં વિપક્ષ પાસ થઈ શકે તેમ નથી કેમ કે મોદી સરકાર પાસે પૂરતું સંખ્યાબળ છે હવે સ્થિતિ એ થઈ છે કે બહુમતના આંકડાની માયાજળમાં વિપક્ષ જ ફસાઈ ગયું છે બહુમતી માટે બસો અડસઠ સાંસદોની મોદી સરકારને જરૂર છે પણ મોદી સરકાર પાસે પોતાના જ આસપાસ છે છે એ સવાલ કે શું વિપક્ષ સરકારની નહીં પરંતુ પોતાની જ કસોટી કરી રહ્યો છે શું આ અવિશ્વાસની દરખાસ્ત કોંગ્રેસની બે હજાર ઓગણીસની તૈયારીના ભાગરૂપે હોઈ શકે છે શું કોંગ્રેસ પોતાના સાથી દળોને ચકાસવા માટે આ દરખાસ્તનો દાવ ખેલી રહી છે આ તમામ બાબત પર છે ચર્ચા કરીશું આજના મહામંથનમાં મારી સાથે સંસદમાં ચોમાસુ સત્ર બુધવારે હંગામેદાર રહ્યું હતું ટીડીપીના સાંસદોએ મોદી સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને વિપક્ષના નેતાઓએ ખુલ્લું સમર્થન આપ્યું વિપક્ષના સાંસદોએ લોકસભાના અધ્યક્ષને અવિશ્વાસનો પ્રસ્તાવ સોંપ્યો જેનો સ્પીકરે સ્વીકાર કર્યો અવિશ્વાસના પ્રસ્તાવ વિશે જ્યારે સોનિયા ગાંધીને પૂછવામાં આવ્યું તો તેમણે સવાલો ઊભા કરતા કહ્યું કે કોણ કહે છે કોંગ્રેસ પાસે બહુમત સાબિત કરવા માટે અંક નથી चार प्रस्ताव पर जब मत आया तो पचास से ज्यादा होता है तो स्वीकार हो जाता है ले लिया स्वीकार कर लिया हम पहले भी तैयार थे।, थे नहीं पहले इस बात के गणना हो नहीं पाई थी उनकी तरफ थे नहीं लोग आज भी हम पूरे तौर पर तैयार हैं और अविश्वास प्रस्ताव पर चर्चा होगी निश्चित रूप से सारी बातें उबड़ करके आएंगी और मुझे पूरा विश्वास है कि अविश्वास प्रस्ताव बड़े बहुमत से गिर जाए आपको याद होगा पिछले सत्र में भी सरकार ने कहा था कि हम अविश्वास प्रस्ताव पर चर्चा करने के लिए तैयार हैं स्पीकर ने भी कहा था लेकिन इसके बावजूद भी विपक्ष उस अविश्वास प्रस्ताव पर खुद ही चर्चा करने के लिए तैयार नहीं थी और इस बार भी अविश्वास प्रस्ताव अगर लेकर आए हैं तो आज भी विपक्ष में कितना मतभेद है आपने देखा कांग्रेस पार्टी के नेता मल्लिकार्जुन खड़गे कह रहे थे की मेरी पार्टी बड़ी है मेरा नाम पहले होना चाहिए तो स्पीकर महोदय ने कहा रूल्स क्या है कि अगर आप कई लोग ले आए हैं तो जिसका फर्स्ट कम फर्स्ट सर्व होगा तो आज भी विपक्ष में भी एकता नहीं है अविश्वास प्रस्ताव पे आप इसका देखेंगे कि अगर अविश्वास तो गिरेगा सरकार नहीं चाहती कि जो ज्वलन मुद्दा है जो भ्रष्टाचार के मुद्दे उन पर सीधे आरोपित है जैसे मुद्दे ये भाग गए हैं तीन तीन चार चार लोग साठ सत्तर हजार करोड़ रुपए का बैंक घोटाला नीरो मोदी चौकसी इस पर सरकार के पास ना कोई जवाब है सरकार कटघरे में है तो उसको ये सुविधाजनक है कि सदन न चले जवाब न देना तो मित्रों ने दरखास्त पीडीपी करी आ चंद्रबाद बाबू नायडू नी पार्टी જે એનડીએમાં હતી પણ આંધ્રપ્રદેશને વિશેષ દર્જો આપવાની માંગ કરી જે ન સ્વીકાર તથા તેમણે ટેકો પણ પાછો ખેંચી લીધો અવિશ્વાસને એટલે કે સરકાર ઉપર અમને વિશ્વાસ નથી એટલે અવિશ્વાસ દરખાસ્ત સામાન્ય ભાષામાં કહીએ તો હવે આ શું કામ કરતા હોય છે સામાન્ય રીતે અત્યારે સાંસદોની જો વાત કરીશું પાંચસો તેતાલીસમાંથી પાંચસો ચોત્રીસ સાંસદો છે જેમાં બહુમત માટે બસો ની આસપાસ જરૂર પડે અને એનડીએ ના સાંસદ ત્રણસો બાર જેટલા થાય છે જે ભાજપ છે સાથે સાથે શિવસેના જે બધા છે ભાજપના સાંસદ એકલા ભાજપના બસો ની આસપાસ છે તો બહુમત છે એ તો ભાજપ પાસે જ છે જ સામે પક્ષ વિપક્ષ એવું કહી રહ્યા છે કે કોણ કે છે અમારી પાસે બહુમત નથી અને ભાજપમાં એવું બહુ જનરલી ઓછું થાય છે કે જે સાંસદોને વ્હીપ વ્હીપ આપ્યું હોય વ્હીપ એટલે કે એને કહેવામાં આવે કે તમારે હાજર રહેવાનું છે એટલે રહેવાનું છે આપણે કોંગ્રેસમાં જોયું હશે કે બે પાંચ ગુમ થઈ જાય અથવા તો બીમાર પડી જાય ન પહોંચી શકે પણ ભાજપમાં એવી શક્યતા પણ બહુ ઓછી રહેશે એટલે આ એક પ્રકારનું બે હજાર ઓગણીસની તૈયારી છે કોંગ્રેસની કે શું છે અવિશ્વાસ પ્રસ્તાવ શું કામ લાવવામાં આવ્યું એ પહેલા પણ લાવવામાં આવ્યું હતું એ પ્રસ્તાવ મંજૂર નહોતો કરવામાં આવ્યું અને લાવવામાં આવે તો શું થાય આ મુદ્દો બહુ અગત્યનો છે સરકાર ઉપર અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવો એટલે પહેલી વસ્તુ તો એ છે કે સરકારે પોતાની અત્યારની પરિસ્થિતિમાં ભલે વિપક્ષ લાવે છે પણ અત્યારની પરિસ્થિતિમાં તમામને સાથે લઈને જે વાત છે ચાલવાની ત્યાં ક્યાંક ઉણપ રહી ગઈ છે ખરેખર સરકારથી શું સરકાર વન સાઈડ ઘોડો દોડાઈ રહ્યો છે કારણ કે ત્રીસ વર્ષ બાદ અંદાજે ત્રીસ વર્ષની આસપાસ આટલી બહુમતી હતી સાહેબ તો એ બહુમતીનો શું સાચો ઉપયોગ નથી થઈ શક્યો કારણ શું છે ભાજપના જ ભાજપના ધારાસભ્યો ક્યાંક સવાલ ઉભા કરે છે એવું પણ બની શકે કે મિનિસ્ટર પદ ન બન્યું હોય તો આવું બને એટલે શું કામ આવું થઈ રહ્યું છે કઈ રીતે થઈ રહ્યું છે આ તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું ચાર મહાનુભાવો આપણી સાથે જોડાયા છે અમિતભાઈ ઠાકર છે ભાજપના નેતા છે કૈલાસભાઈ ગઢવી કોંગ્રેસના નેતા છે સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે અને રજનીકાંતભાઈ દેસાઈ પણ રાજકીય વિશ્લેષક છે સુધીભાઈ આપણાની શરૂઆત કરીશ પોલિટિકલી મારે સમજવું એ છે કે અવિશ્વાસનો પ્રસ્તાવ શું છે કેમ લાવવામાં આવે સામાન્ય રીતે નિયમની વાત કરીએ બંધારણની વાત કરીએ તો કોઈ પણ પચાસ સાંસદોને એવું લાગે કે આ સરકાર પર અવિશ્વાસ છે તો એ પ્રસ્તાવ લાવી શકે છે અને સ્પીકર ઈચ્છે તો એને દાખલ કરી શકે છે ઓકે એટલે અત્યારે જે અવિશ્વાસનો પ્રસ્તાવ ટીડીપીએ દાખલ કર્યો છે તો એમાં પચાસ કરતાં વધારે સંખ્યા છે એક ટેકનિકલી આ બાબત છે અને જે ટીડીપીની બાબતમાં ગયા વખતે તે બજેટ સત્રમાં ટ્રાય કરી હતી પણ ત્યારે સ્પીકરે બધો વધારે પડતો ઘોંઘાટ ને એવું હતું એટલે એવા કારણોસર એને દાખલ નહોતી કરી જે આ વખતે દાખલ થઈ ગઈ છે અગાઉ સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે એનડીએ સરકાર પાસે આંકડા ખૂબ છે એટલે સરકાર હારી જાય એવી પરિસ્થિતિ તો દેખાતી નથી પણ અવિશ્વાસની દરખાસ્તનો મતલબ એવો નથી કે સરકાર પરાજય પામે ભૂતકાળમાં સંસદના ફ્લોર ઓફ ધ હાઉસ ઉપર કેટલી વાર અવિશ્વાસની દરખાસ્તો રજૂ થઈ છે એમાં સરકાર પડી ગઈ હોય એવું બહુ ઓછું બન્યું છે દાખલ કે અટલજી વખતે જ્યારે એમણે સામેથી રાજીનામું આપી દીધું એ હજી સરકારની અવિશ્વાસની દરખાસ્તો હતી એટલે અવિશ્વાસની દરખાસ્તો આવતી રહે છે એના પર ચર્ચા થતી હોય છે અને સરકાર મેજોરિટીમાં હોય એટલે જીતતી હોય છે પણ આમાં એક બાબત એ છે કે એમાં વિપક્ષો શા માટે આવું કરતા હશે કાંઈ કોઈ ક્રેડિટ ખોવા માટે નહીં પણ ઘણી વખત એવું છે કે આ અવિશ્વાસની દરખાસ્તના કારણે મેજર ઇસ્યુઝ જે લોકો છે એ દેશના ધ્યાન ઉપર સંસદ એક એવું ફોરમ છે કે ત્યાં જે ડિબેટ થાય એની ચર્ચા એની નોંધ લેવાય અને ઓન રેકોર્ડ ચર્ચા થાય તમે મેદાનમાં કંઈ બોલો અને અહીંયા બોલો એમાં બહુ મોટો ફરક છે સરકાર ઘણી જો ગુનામાં હોય તો એ ઈચ્છે નહીં કે ફ્લોર ઓફ ધ હાઉસ ઉપર ચર્ચા થાય કારણ કે આ બધી ઓથેન્ટિક બાબત છે એટલે આનું મહત્વ ઘણું છે અને અત્યારે આ વખતે સરકારે તરત સ્વીકારીને લીધું છે એટલે હવે ચર્ચા થશે ને શુક્રવારે જ આવવાની છે મને એમ કે બંને પક્ષે આ વિપક્ષ માટે પણ સારું છે પોતાની વાત કહી શકે જે રીતે રાહુલ ગાંધીએ એમ કીધું હતું કે મને એક કલાક આપો હું બધા પ્રશ્નો તો એને એને માટે ચેલેન્જ થઈ ગઈ હવે એને સાબિત કરવું પડશે અને સરકાર પણ પોતાને જ્યાં જ્યાં આક્ષેપોમાં ઘેરાયેલી છે તો એનો જવાબ આપી શકે મને એમ છે કે આ ચેષ્ટા જે થઈ જાય આજની ઘટના છે એ લોકશાહી બંધારણની સંસદી લોકશાહી માટે સારો દિવસ છે ઓકે રજનીકાંત આપણી પાસે પણ એ જ જાણવા માંગીશ કે ભૂતકાળમાં પણ અવિશ્વાસની દરખાસ્તો કઈ રીતે થઈ હતી અને આ આનું આનું વજન કેટલું શું એમ આ ખરેખર અવિશ્વાસની દરખાસ્ત મામલે ગયા આખું સંસદ આપણું સત્ર છે એ તાળીઓ વર્તમાન જે રાજકીય પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં બે હજાર ઓગણીસમાં માં ચૂંટણી આવી રહી છે એ જોતા આજની જે અવિશ્વાસની દરખાસ્ત છે જેને મંજૂરી આપવામાં આવી છે એનું મારી દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે એટલા માટે કે ભૂતકાળમાં અટલજીની સરકાર એક જ મત ઓછો મળ્યો હતો અને સરકાર ગઈ હતી આ વખતે પરિસ્થિતિ જે મારી પાસે માહિતી છે એ માહિતી પ્રમાણે ભાજપના અગિયાર સાંસદ સભ્યો જ નારાજ છે ભાજપની પાસે સભ્યો છે માંથી ગયા અને બસો બોતેર છે આપે કહ્યું બસો ને અડસઠ ની જરૂર છે ભાજપના અગિયાર સંસદ સભ્યો નારાજ છે અને ભાજપના જો પચીસ સંસદ સભ્ય તૂટે તો મેં જે આજે આંકડાની રીતે ગણતરી કરી તે પ્રમાણે તો ભાજપની આ સરકાર જઈ શકે છે પચીસ સભ્યો ભાજપ સાથે નિશ્ચિત છે હવે શિવસેના શું વલણ અપનાવે છે એ શિવસેનાનું વલણ મોટે ભાગે એ તટસ્થ રહેવાનો પ્રયત્ન કરશે શિવસેના બીજું કે બીજું જનતા દળ છે એની પાસે લોકસભામાં વીસ સભ્યો છે બીજો જનતા દળ નવિન પટનાયક પોતે નોતા ગયા એક પ્રતિનિધિત નહોતા ગયા આ સૌથી મહત્વની બાબત છે હવે આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા મને એમ લાગે છે અટલજી ની સરકારની સામે જયારે અવિશ્વાસની દરખાસ્ત આવી આગલે દિવસ સુધી અટલજીની પાસે બહુમતી હતી અને મહારાજા દિલ્હીના કોન્ટેક્ટને હિસાબે જે કંઈ માહિતી મને ત્યારે પણ મળી હતી માહિતી એવી મળી હતી કે બાર સભ્યોને આગલા દિવસે રાત્રે તોડી નાખવામાં આવેલા અને એને કારણે અટલજીની સરકાર એક મતે હારી ગઈ હતી હવે પરિસ્થિતિ એ છે કે બાર સભ્ય પણ એક પક્ષના હતા અને એ પક્ષના નેતા મધ્યપ્રદેશના પ્રભાર છે હતા કોંગ્રેસના આગેવાન જે અત્યારે નથી હયાત સ્વર્ગસ્થ થઈ ગયા છે એમને જવાબદારી સોંપવામાં આવેલી અને એ પક્ષના આગેવાન મધ્યપ્રદેશના પ્રવાસમાં હતા એમને ચાર્ટર પ્લેન મોકલવામાં આવ્યું રાતોરાત દિલ્હી બોલાવવામાં આવ્યા દિલ્હી આવ્યા અને એમની સાથે જે સોદાબાજી થઈ એને કારણે બાર સભ્યો રાતોરાત તૂટી ગયા હવે બે હજાર ઓગણીસમાં ચૂંટણી આવી રહી છે અને સોદાબાજી આવનારા દિવસમાં ભારે થશે કારણ કે કોંગ્રેસની સાથે અન્ય વિરોધ પક્ષો આ સરકારને અત્યારે દૂર કરવા માંગે છે અને એ બીજી વસ્તુ એ છે કોંગ્રેસે આજે એક જે જાહેરાત કરી છે એ જાહેરાત એમ કરી છે કે રાહુલ ગાંધી નેતા નથી આવનારી વિધાન લોકસભાની ચૂંટણીના વડાપ્રધાન પદનો અમે દાવેદાર નથી અને એની સાથે એમ પણ કહ્યું છે ગુલામ નબી આઝાદે કે વિરોધ પક્ષો ભેગા થઈને ચૂંટણી લડશે અને જે જે બહુમતી મળે ત્યાર પછી નક્કી થશે કે કોને વડાપ્રધાન બનાવવા આ સૌથી મહત્વનું સ્ટેટમેન્ટ છે કોંગ્રેસ તરફથી ઓકે હવે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભાજપે મારી દ્રષ્ટિએ ખૂબ જ સાચવવાનું છે એના જો પછી પચીસ સભ્ય એ રીતે હું કહું છું કે ચાર સભ્યો નારાજ છે પાંચ સભ્યો જે એસસી છે એ માયાવતીના કોન્ટેક્ટમાં ઉત્તર પ્રદેશથી છે અને ભાજપના જે નારાજ છે એ જોતા મારી દ્રષ્ટિએ જો ભાજપ

વિપક્ષની મનસા સંસદનો સમય બગાડવો જે મુખ્ય પ્રવાહના મુદ્દા છે આ મુદ્દા ચર્ચવા ના દેવા સંસદ ની અંદર જે વિકાસના કાર્યો છે એ આવનારી ચૂંટણી પહેલા કોઈ પણ ભોગે પૂરા ન થવા દેવા પોતાની આવનારી દિવસની ટીમ બનાવવા માટે કોણ કોણ અમારી સાથે આવે છે એના પારખા કરવા આ કોંગ્રેસની એકદમ આત્મઘાતી પગલું છે આ બુમરેંગ થશે કોંગ્રેસ જોડે સુડતાલીસ સભ્યોની નું સંખ્યા બળશે આ પાસ થવા માટે લગભગ બસો ને જેટલી સંખ્યા જોઈએ જે પાંચસો ચુમ્માલીસ લોકો અત્યારે થાય છે આની અંદર ભારતીય જનતા પાર્ટીના પોતાના બસો ને લોકો છે એટલે સિંગલ હેન્ડેડ ભારતીય જનતા પાર્ટી પોતાની જાતે જ આ પ્રસ્તાવ જીતી જશે શિવસેનાના અઢાર સભ્યો છે શિવસેનાએ કહી દીધું છે કે અમે સરકારના સમર્થનમાં છીએ એમણે ઘોષણા કરી દીધી એલજેપીના છ સભ્યો છે જે સરકારનો ભાગ છે

કરે છે સંસદમાં ત્રિપલ તલાક જેવા મુદ્દા હોય પ્રછાત વર્ગને આયોગને બંધારણીય દરજ્જો આપવાની વાત હોય બળાત્કારના જે આરોપીઓ છે એને કડકમાં કડક સજા કરવાના કાયદાને અમલ કરવાનો હોય અને એવા ઘણા બધા મુદ્દાઓ હોય એ મુદ્દાઓને ચર્ચા કરવાની જગ્યાએ આજે સો દિવસ સંસદનું સત્ર ચાલતું હોય છે વર્ષમાં છસો કરોડનો ત્યાં ખર્ચો થાય એના લીધે એક દિવસમાં છ કરોડ રૂપિયાનો ખર્ચો થતો હોય છે એક મિનિટ જો ચર્ચા ચાલે તો લગભગ અઢી લાખ ઉપરનો ખર્ચો થતો હોય છે એક સેકન્ડનો હવે આ જનતાના મહેનતની કમાણીના પૈસા કોંગ્રેસ પાર્ટીને કોઈ અધિકાર નથી કે એ આ પ્રકારે સંસદને ઘણા સત્રોથી ચાલવા નથી એટલે કહેવાનો મતલબ એ છે કે ટીડીપી જે આ એમના શ્રીનિવાસ નામના સંસદ ને લોટરીથી જે મળે છે એ મુજબ લોટરીથી એને તક મળી છે મલ્લિકાર્જુન ખડકે ને તો આ તક જોઈતી હતી અને ભગવાન કરે જો એને તક મળી ગઈ હોત તો કોંગ્રેસનો પ્રસ્તાવ ગણત અને કોંગ્રેસનો પ્રસ્તાવ કેટલી ગંદી રીતે હારત એ ત્યાં દુનિયા જોત ચલો ભાઈ ટીડીપીને આની તક મળી છે તો ટીડીપી આ કામ લાવવા છે તો આ બધી ચર્ચા આગળ ડિબેટમાં હું તમને કરીશ એટલે કેવાનો મતલબ એ છે કે વિપક્ષની એકતા અંદર તમને સુરસુરીઓ થતી જોવા મળશે થમ્પિંગ થી જે વોટ અમારી પાસે છે એ વોટ થી નરેન્દ્ર મોદી ની સરકારને મહોર લાગશે એક નવો આત્મવિશ્વાસ અમને મળશે થેન્કસ ટુ ધ વિપક્ષ અમે અમારા સાડા ચાર વર્ષની અંદર કરેલા કામો ને અમે જનતા સામે મૂકી શકીશું અને કઈ જગ્યાએ અમને રોકવાનો પ્રયત્ન થાય છે અને વિશ્વમાં સારી રીતે ચાલતી સરકાર નરેન્દ્ર મોદીની આત્મવિશ્વાસ સાથે ચાલતી સરકાર સવાસો કરોડ ની જનતા નું સમર્થન અને લોકસભા વર્ચસ્વ ધરાવતા હોય એની સામે બી અવિશ્વાસ વિશ્વાસની દરખાસ્ત આવે છે આવું બતાવીને વિશ્વની અંદર આ દેશની સરકાર ને સ્થિરતા ને બદનામ કરવાનું આ કોંગ્રેસ નું કપટ છે અને કપટ ખુલ્લું પડી જશે અચ્છા તમને પેટા ક્વેશ્ચન જાઉં એ પહેલાં ત્રીસ સેકન્ડ અમિતભાઈ પાછી લઈશ તમારી પાસેથી સોનિયાજી એવું કહ્યું કે આમ કોણે કહ્યું કે અમારી પાસે નથી એટલે એવું નથી ને કે પંદર વીસ સંપર્કમાં હોય ભારતીય જનતા પાર્ટીના સાંસદો એ વિકાસના સૈનિકો છે અને પોતાની જનતાની સાથે કામ કરીને નરેન્દ્રભાઈ મોદીની સરકાર જે યજ્ઞરૂપે ચાલી રહી છે એક વિકાસનો નો યજ્ઞ ચાલી રહ્યો છે એને લોકો સુધી પહોંચાડવા સામાન્ય જનતાના તકદીર બદલવા માટે જે રાત દિવસ કામ કરી રહ્યા છે એ સાંસદો માટે મારા વરિષ્ઠ મિત્રને પાસે ક્યાંથી આ પ્રકારની વાતો છે મને ખબર નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી એટલે તમને કહું કે સત્તર એપ્રિલ ઓગણીસો નવ્વાણું ના રોજ એમણે જે કીધું ને તો એના રોજ અટલ બિહારી ની સરકાર હતી કોઈ બાર સંસદ વાળી સ્ટોરી આખા દેશમાં કોઈ બસો ને ઓગણ સિત્તેર સાંસદો ભાજપ જોડે સિત્તેર સાંસદો કોંગ્રેસ ની તરફેણમાં જઈ અને એક વોટે સરકાર ગઈ અટલજી નું એ વખતનું ઐતિહાસિક ભાષણ કે એસા નહીં થા કે મંડી માં માલ બિકાવ નહીં થા પર કોઈ ખરીદાર નહીં થા ઐતિહાસિક ભાષણ હતું આ શબ્દ હતો બસો ને ઓગણ ઉપર નતું એટલે ઓગણ સિત્તેર રાવલ સાહેબ બસો ને સમયે મુખ્ય પ્રધાન બની ગયા હતા

જો આપણી પાસે બહુમત નથી એવું પણ દેખાઈ રહ્યું છે અંદરખાને સંપર્કમાં હોય તો ખબર નથી કારણ કે તો ના સ્વાભાવિક છે પણ છતાંય આ હિંમત કરી તો શું વિપક્ષ સાબિત કરવા માંગે છે તમારો પ્રશ્ન આજના દિવસે આ ચર્ચા થઈ બહુ સારી વસ્તુ ચર્ચા થવી જોઈએ સૌથી પેલા હું આભાર વ્યક્ત કરીશ અમિતભાઈ ઠાકરના આજ સુધી પાર્ટી નરેન્દ્રભાઈ મોદી એમ કેતા આખા દેશમાં એક માણસ પાછળ આખો વિપક્ષ પડ્યો છે આ એનડીએ પેલા કહેતો નરેન્દ્ર મોદી ચાલે છે એવું નથી આખા દેશમાં લેવાની કોશિશ કરતા નરેન્દ્ર મોદી પાછળ આખો દેશ પડી ગયો છે આખો દેશના વિરોધી પક્ષીઓ પડી ગયા ભેરા થઈ રહ્યા છે હવે એના માથે નીકળી ગયા પહેલી વસ્તુ થેન્ક

આ દેશના લોકતંત્ર એક વ્યવસ્થાના ભાગરૂપે જળવાની છે પછી ફ્લોર ઉપર જે થશે એ સમય કહેશે તમે હું કહીએ એ થોડો પહેલી વાત છે એના પછી મૂળ મુદ્દે વાત છે જે રીતે આ દેશમાં ભારતીય જનતા સત્તામાં પછી એક વનવે અને મન કી બાત ની સરકાર છે લોકોની કોઈ વાત સાંભળતા નથી લોકોના મુદ્દા પર ચર્ચા કરતા નથી લોકોને કોઈ જવાબ આપતા નથી ખાલી પ્રધાનમંત્રી પાર્લામેન્ટમાં જે બધા મુદ્દાઓની ચર્ચા થઈ શકે અને આ લોકસભા જે બહુ મોટી વાત કરી અમિત ભાઈ માત્ર ગમી મને કે મુખ્ય પ્રવાહના મુદ્દાઓની ચર્ચા થાવી જોઈએ જે નથી કરવા માંગતા મારે એમને પૂછવાનું છે જો આ લોકસભામાં આ અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન મુખ્ય પ્રવાહ ની ચર્ચાઓ જેમ કે ભારત વિશ્વમાં સૌથી વધારે મહિલાઓ માટે અસુરક્ષિત રાજ્ય બન્યો એ વર્લ્ડની સંસ્થાઓ કે છે આઝાદ ભારત નો ઇતિહાસ પહેલી વાર કોઈ આટલા બધા બેંકોના એનપીએ દસ લાખ એસી હજાર કરોડ ઉપર જતા રહ્યા શું મુખ્ય મુદ્દા નથી દેશના અર્થવ્યવસ્થા માટે એ જ રીતે બેંકોને પહેલી વાર ખાલી સત્તર માં

અનએમ્પ્લોયડ યુથનો કમિટમેન્ટ આપીને સરકાર સત્તામાં બીજી બીજી વાત કરી રહી છે તો લોકો લોકસભામાં સાંસદો પૂછશે કે અમે જીતી રહ્યા અમે લોકોને જવાબ આપે તો બે કરોડ નોકરી આપશો એનું તમે શું કર્યું એ જ રીતે આ દેશના અર્થવ્યવસ્થામાં જે રીતે બેરોજગારી વધી રહી છે બેરોજગારી વધી રહી છે શબ્દો આપણું આપણે જયારે ગુજરાતમાં બેઠા તો ગુજરાત સુરતમાં એકલામાં પાછલા એક વર્ષમાં છ હજાર લૂમ્સ બંધ થયા છે પાંચ લાખ લોકોની નોકરીઓ ગઈ છે લોકો ત્યાંના સાંસદને એ પ્રશ્ન કરવો જોઈએ પ્રધાનમંત્રી માનવું છું અગર લોકોની ચર્ચા અને મુખ્ય મુદ્દાની ચર્ચા થવા સાથે સાથે મુદ્દાની ચર્ચા એ પણ થશે કે જે આટલા બધા પહેલી વાર આઝાદ ભારતના ઇતિહાસમાં તેરસો જેવા ઇન્ફ્લેટ્રેશન બોર્ડર ઉપર આ ખાલી એક વર્ષમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું તો આનું આ ઓગણીસો એકોતેર વારમાં આટલું તો આના માટે પણ લોકસભા ભારતીય જનતા પાર્ટી જવાબ આપવો પડશે અને એના સાથે એ પણ જવાબ આપવો પડશે કે જે રીતે દેશમાં એક આર્થિક અરાજકતાનું વાતાવરણ બની રહ્યો છે એક સામાજિક અરાજકતાનું વાતાવરણ બની રહ્યો છે જે રીતે પ્રધાનમંત્રી ખાલી સાંભળે છે કઈ

તમે લોકો જે બેઠા મીડિયા જે લોકતંત્ર જવાબદાર વ્યક્તિઓ છો જે ચર્ચા થશે એની ચર્ચાઓ કરશો ત્યારે પ્રધાનમંત્રી યા ભારતીય જનતા પાર્ટી યા એની સિસ્ટમ એ લોકોને જવાબ દેવો પડશે આ દેશની કે સચ્ચાઈની જગા લોકસભા ચર્ચા તમે નહીં શકો ભારતીય સરકાર લાવવામાં અને આ ભારતીય જુમલા ઉપર ચાલતી સરકાર એનો જવાબ છે એટલે અવિશ્વાસ નો દરખાસ્ત થઈ છે તમામ મુદ્દા ઉપર મિત્રો આવીશું ચારે ચાર મહાનુભાવો

લોકો આપવું કે એ જેટલા સ્પીકર છે દરેક પાર્ટીમાંથી એક એક જણ બોલતા હોય છે બરાબર છે એ સિવાય પણ જે એમપી જે છે એ લોકો જેને બોલવું હોય એ બોલી શકે બંને પક્ષે એ લોકો એનું સમર્થન આપવું હોય તો એને કેવું કે આના સમર્થનમાં રહ્યો છું જેના વિરુદ્ધમાં બોલ્યું છે એને વિરુદ્ધમાં બોલ્યું છું એ રીતના થાય જે કાઉન્ટિંગ છેલ્લે થતું હોય ભાગે વોઇસથી તે થઈ જતું હોય છે નક્કી એટલે એ લગભગ ક્લિયર હોય કે ભાઈ આમાં કોઈ ગણતરી એટલા કોમ્પ્યુટર પેલા જેમ બેલેટ બોક્સ વગાડે એવી રીતના લગભગ નથી થતું આ જયારે એકની મારામારી હોય ત્યારે જ એવી રીતનું થાય બેલેટથી પણ આમાં વોઇસથી તે આખું નક્કી થઈ જતું હોય છે એ પ્રમાણે થાય છે આખી સંસદની અંદર ચર્ચામાં સરકાર પક્ષે જે વિકાસના કામો કેટલા થયા છે એ લોકો એ લોકો ગણાવશે ટોટલી અને મને એવું લાગે છે કે સરકારે ચાર વર્ષનો હિસાબ આપવાનો કે સર્વૈ આપવાની બહુ મોટી તક છે એ લોકો જે કરશે એ બધું કહેશે અને વિપક્ષ સરકાર કેમ નિષ્ફળ છે જે રીતે સરકાર ભલે સ્પીકરે સ્વીકાર્યું પણ એ સરકારનો જ ઇશારો હોય તરત કરીને સ્વીકારાઈ ગઈ એનો મતલબ સરકાર પોતે ઈચ્છે છે કે એને કેટલીક વાત દેવા માટે એક પ્લેટફોર્મ જોવે છે જે વોન્ટ ટુ ટોક સમથિંગ ઓન ધી ફ્લોર ઓફ ધ હાઉસ અને એવી રીતના વિપક્ષ વિપક્ષે તે

દેશમાં અને અસહિષ્ણુતા એના ઉપર ફોકસ ધીરે ધીરે શિફ્ટ થશે એવું મને લાગે છે એટલા માટે કે કારણ સરકાર એવા કેટલાક બાબતોમાં રાજ્ય સરકારની આ જવાબદારી છે એવું છટકી ન શકે કારણ કે બીજા બધા રાજ્યો જે એની સરકાર હોય ત્યારે એ વસ્તુ એને સ્વીકારવી પડે પણ આ પ્રકારની ચર્ચાઓની અંદર ઇફેક્ટિવલી જો તૈયાર થઈને દરેક સાંસદો આવે અને હો હો થઈને વારા ઘડી એડજો ન થાય તો આ સંસદ ખાલી બુધવાર શુક્રવાર એક જ નહીં પણ મને લાગે છે આગળ જતાય તે આ આની અંદર આપણને ચર્ચામાં બહુ મજા આવશે ઓકે રનિંગ લોકોને જાણ થશે કે મજા મતલબ બિલકુલ બિલકુલ રનિંગ ભાઈ આમાં હા આપ કહો પણ એક મારો પ્રશ્ન પણ છે સાથે કે વિપક્ષ એવું કહે છે કે આ ચર્ચા માટે અમે આ બધું કર્યું છે તો એમનેમ ચર્ચા ન થઈ શકે સામાન્ય રીતે શું છે લોકસભાની કુલ સંખ્યા ના દસ ટકા જ્યારે અવિશ્વાસની દરખાસ્ત હજુ થાય હવે પરિસ્થિતિ આજે સ્પીકરે કેમ તાત્કાલિક એને મંજૂર કરી દીધી એનું મુખ્ય કારણ એ છે કે કોંગ્રેસની પાસે છેતાળીસ સભ્યો છે ટીડીપી એને રજૂઆત કરી છે એટલે કુદરતી રીતે જ ચોપન સભ્યોથી વધુ થઈ જાય છે પંચાવન સભ્યો જોઈએ પચાસથી થી વધુ થયા એટલે તરત સ્પીકરે કહ્યું કે હું મંજૂર કરું છું હવે એની થશે છું હવે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં અગાઉ મેં જે ચર્ચા કરી રજૂઆત કરી એ સંપૂર્ણ સાચી માહિતીને આધારે મેં કરી છે જે મારી પાસે માહિતી હતી એને આધારે હવે તમે કહો છો તે પ્રમાણે હવે આની વિગતવાર ચર્ચાઓ થશે અને હું તો ઈચ્છું છું કે ભાજપે દસ થી પંદર વિગતવાર ચર્ચા કરવાનો ટાઈમ આપવો જોઈએ આખું સત્ર એની પાસે છે અને એનો એક એક જવાબ કોંગ્રેસ પાસે બી લેવો જોઈએ કારણ કે અત્યારે જે પરિસ્થિતિ આપે કહ્યું તેમ સમગ્ર વિપક્ષ એક થઈ રહ્યો છે અને હવે જે પરિસ્થિતિ પેદા થઈ છે એ પ્રમાણે લોકો જાણે સાચી વસ્તુ માત્ર વાતો કરી કે વિકાસની ક્યાં બધી ભલે સત્તાધારી પક્ષે નીચે રજૂઆત કરે છે કરવી જોઈએ ને કરે છે પણ જે રીતે કેગના રિપોર્ટ્સ બહાર આવ્યા છે બે પછી સત્તર અને ત્યાર પછી જે કંઈ બની રહ્યું છે એ કેગના રિપોર્ટ પણ બહુ ચોંકાવનારા છે અને એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વિપક્ષ પણ ચર્ચાઓ કરશે અને એ વિગત ચર્ચા થાય લોકોને જાણ થાય લોકોને માહિતી મને બે ના બે હજાર ને નું એક સુંદર વાતાવરણ તૈયાર થાય ઠીક છે મિત્રો હવે અમિતભાઈને ને પૂછી અમિતભાઈ ત્રણ ચાર વસ્તુઓ મને ખબર છે મેં બાસણો સાંભળ્યા છે એટલે અને એક એક મહામંથનનો દર્શક મિત્રની લાગણી પણ છે કે મને ખબર છે કોઈ બાભા જુએ છે કોઈ શહેરોમાં લોકો જુએ છે મહિલાઓ જુએ છે બેરોજગાર જુએ છે હવે ભાજપ સરકાર ત્યારે એવું કહેતી હતી કે અચ્છે દિન આયંગે અબકી મોંઘવારી કે માર અબકી બાર મોદી સરકાર મોંઘવારી ઘટી નથી પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે ડોલર કે જેમ આમ તત્ર થાય ડોલર ઘટવું જોઈતું હતું એની જગ્યાએ ડોલરે પણ સપાટી તોડી નાખી છે જે ના જ્યારે લોકપાલ 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 કરીને ચીસો પાડતા હતા એ લોકપાલનું હજુ સુધી ઠેકાણું છે નહીં ચાર વર્ષ પૂરા થવા આવ્યા છે સાથે સાથે બાબા રામદેવ મેં પહેલા પણ કહ્યું છે કે મુંડી નીચે રાખે પગ ઉપર રાખે એ કયું આસન કહેવાય ખબર નહીં એને પછી સમજાવે પેલા યોગ કરતા કરતા શીર્ષાસન કેવાય શીર્ષાસન કરે અને બધા મને પોતાને પણ એક થયું હતું અને દર્શકોને પણ થયું છે કદાચ આમાંથી કાળુ આવી જાય એની બદલે સ્વિસ બેંકમાં વધી ગયા તો આ બધા મુદ્દાઓ ખરેખર નથી લાગતું કે આપણે કહીએ છીએ કઈ યા તો થઈ નથી શકતું પ્રેક્ટિકલી અથવા તો આપણે વધુ બોલી ગયા હોઈએ એનું પર પરિણામ છે શું છે તમે ઘણા બધા મુદ્દાઓ કીધા એક તમે મોંઘવારીની વાત કરી અત્યારે હા પાંચ એ ઇન્ફ્લેશન છે જે લગભગ હજી હમણાં ત્રણ મહિના પહેલા અઢી ઉપર હતું કોંગ્રેસના જમાનમાં નવ પોઈન્ટ સત્તાણું ટકા એ મોંઘવારીનો રેટ હાવડ ભણેલા અર્થશાસ્ત્રી પ્રાઇમ મિનિસ્ટરના સમયમાં ગયું જયારે હાર્ડવર્કિંગ પ્રાઇમ મિનિસ્ટર એને બે પોઈન્ટ તોતેર લઈ આવ્યા હતા એટલે કહેવાનો મતલબ છે કે લગભગ બે ટકા સુધી સવા બે ટકા સુધી મોંઘવારીનો રેટ પહોંચાડી દીધો હતો એનો મતલબ એ છે કે મોંઘવારી ભાજપના રાજમાં અને ઉનાળા પછીનો જે સમય હોય છે પાણી ના હોય પાક એમાં ખાસ કરીને વેજીટેબલ્સને જે ડેલી જે વસ્તુ હોય એ બધી વસ્તુનો વધારે અંદર સહભાગ હોય છે તો એ જોતા અત્યારે જે આંકડો વરસાદની સિઝન આપોઆપ ધમ મોંઘવારીનો આંકડો નીચો આવવાનો છે બીજું કે કાળા નાણાં વાળું જે વિડીયો છે એ મારી દરેક ચેનલ હું કહેતો છું તમને પણ કહું છું કે મોદી સાહેબનો એ વિડીયો જે પંદર લાખની વાત કરે છે એને ચલાવવો જોઈએ કારણ કે એની અંદર એમણે સ્પષ્ટ કીધેલું કે એટલું નાણું આ સિત્તેર વર્ષની અંદર બહાર ગયું છે કે કોંગ્રેસની વસ્તી થી ભાંગીએ તો પંદર લાખ રૂપિયા એક વ્યક્તિના નસીબમાં આવે એક વ્યક્તિના ખીચામાં આવી વાત એમણે ક્યારેય નથી કરી એટલે અને મોદી સાહેબની ની મુસ્તદગીરી થી આખો દેશ પરિચિત છે એટલે અને એ માટે તમે જુઓ કે સવા બે લાખ કંપનીઓને જે રીતે એમણે એ કરી એના ડાયરેક્ટરોને કર્યા તો આના કારણે પરિસ્થિતિ શું છે કે માલિયા મોદી એમના રાજના જ આપેલા કોંગ્રેસના રાજની આપેલી લોનો છે એ બહાર જવામાં માની લો સફળ ગયા હવે ત્રીજો માની લો ચંદા કોચરના દેવર દિયર બહાર પકડાઈ ગયા સવા લાખ કંપનીના છે એમના ફોટા એરપોર્ટ ઉપર છે એ ક્યાંય બી ભાગવા જશે તો એક પણ કેમ હવે નથી ભાગી શકતો ભાઈ એટલે કહેવાનો મતલબ એ છે કે કંપનીઓએ જેમ કે જોરદાર ચૂટીઓ ભર્યો જોરદાર તાળું મારી દીધું છે એના કારણે આ પ્રકારના જે દેશના પરસેવાના પૈસે લેર કરનારા લોકો જેને સિત્તેર વર્ષ લેર કરી છે એ મોદીના રાજમાં ફફડે છે અને ભાગવાનો પ્રયત્ન કરે છે પણ ભાગી બી શકતા નથી આજે તમે કોઈને બી પૂછશો જે સવા બે લાખ કંપની લોકો છે એમને એટલે કહેવાનો મતલબ એ છે કે આ જ્યારે ચર્ચા થશે અવિશ્વાસની દરખાસ્ત નથી આ અતિવિશ્વાસની દરખાસ્ત છે બીજું કે તમે એક બહુ સરસ વાત વાતમાં બોલી ગયા કે શું આ દરખાસ્ત ચર્ચા ચર્ચા થઈ શકે ભાઈ કરવા માટે વાંચન જોઈએ હાજર રહેવું પડે રાહુલ ગાંધી ચાલીસ સભ્ય તરીકે અંદર હાજર રહ્યા નથી સોનિયા ગાંધી પણ એ હાજર રહેતા નથી એટલે કેવાનો મતલબ કે સંસદમાં પોતે હાજર રહેવું પડે અને મુદ્દો શું છે કે આજે જયારે ચર્ચા થશે તો લગભગ દેશની અંદર હવે કોઈ સ્કૂલ બાકી નથી જ્યાં શૌચાલય ના હોય મારી બેન દીકરી ત્યાં આગળ શૌચાલયની શૌચાલય વીજળી વગેરે હતા જે સો એ સો ટકા એ વીજળી કરણ થઈ ગયું આજે લગભગ કોંગ્રેસના રાજમાં સત્તર કિલોમીટર રોડ રોજ બનતો જે મોદી સરકારમાં ચાલીસ રોડ બને છે આજે બોર્ડરની અંદર ઘણી બધી ઘુસણખોરી બંધ થાય એ પ્રકારની વાડો લાગી ગઈ આજે આખા દેશની અંદર લગભગ એમ સમજો ને ઉજાલાના કારણે એ જેટલું એક રાજ્યનું બિલ થાય ને એટલું બિલ તો રોજ બચે એટલી એ લેવલની વીજળીમાં ઉજાલા બલ્બના કારણે પરિસ્થિતિ ઊભી થઈ જાય ઉજ્જવલા યોજના

કે ભાઈ આજે શું ટેબલમાં પીરસાવવાનું ગાંધી પરિવારને ક્યારે ખબર જ નહોતી આ મોદી સરકાર મોદી નરેન્દ્ર મોદીએ ગરીબી એને ખબર છે છે કે ચૂલા ઉપર રસોઈ થી શું નુકસાન થાય આજે જે પચાસ લાખ ના ટોયલેટમાં નાતા હોય એને શું ખબર પડે કે બાર હજાર ના શૌચાલયમાં કેટલું સન્માન વધતું હોય છે એટલે કેવાનો મતલબ એ છે કે આ સિત્તેર વર્ષે આઝાદી દર્શન એ સામાન્ય માનવીને થયું છે એ ચર્ચા આ સત્ર થશે થેન્ક ટુ કોંગ્રેસ

પાંચ દસ ટકા મને હજી પણ નથી સમજાય એટલે એણે જે વાત કરી બરોબર છે પણ એમણે મેં કહ્યું કે બેંકમાં નાણા વધી ગયા તો નાણા ઘટવા તો તે વધ્યા નોટબંધી આપણે કરી પણ નાણાં ખરે ત્રણસો કરોડ ને લેવા છે પૈસા અને સ્વિસ બેંકમાં નાણું ઘટ્યું જ છે ઓકે સાત હજાર કરોડ ની વાત હમણાં આવી બરાબર કે સાત હજાર કરોડ હવે ભાઈ સાત હજાર કરોડ તો આજે બધી નગરપાલિકાનું ભેગું કરો ને ત્યારે સાત હજાર કરોડ વધ્યા તમારા જે ડિબેટમાં ચર્ચા હતી તો બધી નગરપાલિકાનું બજેટ કરો તો એટલું થાય હવે સ્વીસ ને ભારતનો એને કારણ કે તમે જે બોલ્યા તેમાં એક બે બાબત ઉપર ધ્યાન દોરું તમે એવું કીધું કે મારી પાસે વિડીયો છે નરેન્દ્ર મોદી નો વિડીયો ચલાવો જોઈએ કે જેની અંદર એવું નહોતા બોલ્યા કે ખિસ્સામાં જાય એવું તમે બોલ્યા મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે નરેન્દ્રભાઈ સભાઓમાં એક થી વધારે વાર બોલ્યા છે એટલે જુદા જુદા શબ્દો ના પ્રમાણ છે અને બીજું એક ઇન્ટરવ્યુમાં ઇન્ટરવ્યુ એમાં ના ના ખીસું બોલ્યા છે અને બીજું કે અમિતભાઈ શાહે એક ઇન્ટરવ્યુ અંદર ચોખ્ખે ચોખ્ખું કીધું હતું કે એ એક ઝુમલો હતો એટલે એમને એમ એક એ સ્ટાઇલમાં બોલેલા હતા એટલે નહોતા બોલે એવી વાત નથી મારી વાત આટલી છે પોલી વાત તો બીજું એક અમિતભાઈ એમ જે ગણાવ્યા હતા શિવસેના તો હું તમને ખાલી એટલું કઉ કે બે હજાર ચૌદ માં જે એનડીએ નું ચિત્ર હતું ને ભલે અત્યારે મતદાન ક્યાં થશે બરોબર બે હજાર ચૌદ ના સમજો બસો બોતેર ઉપર જે છે અમારો ફાયદો છે નક્કી છે એ હું તમને તો ખવડાવો સમય સમય એક જ વાત કરી છે એમાં ચર્ચાનો વિષય નથી સો ટકા એ વાત નક્કી છે સમસ્ત દેશ સમજે છે અને જાણે છે કે જે રીતે જૂઠાણ ખોટા કમિટમેન્ટ અને એ તો ત્યારની જ્યારે સરકાર બનાવી હતી ખોટા મુદ્દાઓને લઈને

ખોટો મીડિયા પોતે પ્રધાનમંત્રી મુદ્દા વાત કરવાનું બંધ કરી નાખ્યો છે જોયું કે પ્રધાનમંત્રી અને આ ટીમ જે દેશ ચલાવી રહી છે એને કોઈની પડી નથી અને આખો પોતાનો વ્યવસ્થા જે છે ને એક જોર ચાર સીબીઆઈ નો હોય ઈડી નો હોય બીજા ડરોથી સરકાર ચલાવવાની વાત ચલાવી રહ્યા છે જેના કારણે ખતરે મેદ આ દેશ માટે ઉભો થયો છે અને એવા સમયમાં આ લોકસભામાં આ ચર્ચાઓ થઈ હોવી જોઈએ આ પાર્ટી પર જયારે અવિશ્વાસ સત્તા સરકાર ઉપર અવિશ્વાસ દરખાસ્ત આવે છે તો સરકાર ને પુરવાર કરવું પડશે કે ખરા અર્થમાં જે જૂઠાણો ફેલાયા હતા એ આજ પણ અહીંયા સ્ટેન્ડ કરે છે કે સ્વીકારે કે એમનાથી ભૂલ થઈ ગઈ મુદ્દો એ નથી મુદ્દો એનાથી વધારે બીજો છે મોંઘવારીની વાત કરી હમણાં એમણે કીધું કે પાંચ પોઈન્ટ સત્તાવન ટકા પાંચ સિત્તેર ટકા સરકારનો રેકોર્ડ હમણાં આવ્યો છે પણ એનાથી હટીને આ મોંઘવારીમાં પેટ્રોલ ડીઝલ જે આ દેશનો સૌથી વધારે હળતો પ્રશ્ન છે એને જે એનો વેટેજ હતો એ ઘાટી નાખ્યો છે ખરા અર્થમાં આગળ કોઈ યુપીએ સરકાર સમય મોંઘવારીનો જે સ્ટાન્ડર્ડ રેટ હતો એ આજ જુઓ તો સાહેબ મોંઘવારી બાર ટકા થી ઉપર છે અને સાત પોઈન્ટ ટુ પરસેન્ટ વર્લ્ડ બેંકેજ કીધેલું છે બરાબર ખરા અર્થમાં સરકારના સમયમાં દેશની કમજોર થઈ જાય અને દેશના લોકોની પરિસ્થિતિ બગડી રહી છે સાહેબ પંદર થી

એટલે તમામને જે પણ મુદ્દો હોય પોતાને મૂકી શકે છે પણ કોઈ અસભ્ય શબ્દ ન જાય એ તમારે તમારી ચેનલ છે તમારું મહામંથન વિરામ મિત્રો ફરીથી સ્વાગત છે આપની ચેનલ છે કહ્યું એમ વીટીવી એ ગુજરાતની જનતાની ચેનલ છે સાહેબ અને જનતા ન જોડાય તો જનતા ન જોડીએ એ પણ યોગ્ય નથી એક એક ઘરમાં આજે જયારે વીટીવી જોવાતું હોય ત્યારે અને વીટીવીને જોવાની લોકો અપીલ કરી રહ્યા છે ત્યારે જનતાને જોડવી એ મારી પણ ફરજ બને છે बिका भाई रणपुर से जुड़ा है जी बिका भाई हेलो 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 मन लगे छे बिचारा कपाई गया लालजी भाई से राजकोट से जी लालजी भाई हेलो हां जी आपने रामित भाई एम कैसे आप भाजप सरकार में आम करो मन लागे छे कपाई छे लालजी भाई से અમિત ભાઈ એમ કે છે ચાર વર્ષમાં અમારી ભાજપ સરકારે આમ કર્યું હમ અટાને આપણે રાજકોટ નો રોડ જોયા હોય ને કઈ ખાડા પડી ગયા જે વરસ દિવસ નથી થયું ઓકે ઓકે ટીવી નો તમારો વોલ્યુમ છે લાલજીભાઈ તમારો મુદ્દો પોઈન્ટ આઉટ છે પણ પણ એનું લેશું એક હિતેશભાઈ મહેસાણા થી જોડાયા છે હેલો જી સર હિતેશભાઈ નમસ્કાર ઈશુદાનભાઈ નમસ્કાર મારે એક વાત એ કેવી છે કે ભાજપ ને કોંગ્રેસ ના લોકો વાત કરે છે તો મારે એક જ વાત કેવી છે કે ખરેખર સાંસદો કે ધારાસભ્યો જો લોકસેવા કરવા માટે આવતા હોય તો પછી આજે ભ્રષ્ટાચાર આટલો બધો કરે છે અને

કે જે અત્યારે સુબ્રમણ્યમ સ્વામી આવ્યા હતા અને નામ બદલવાની જે ચર્ચાઓ ચાલી રહી છે તો તેમના પ્રવક્તા શાહનવાજ હુસેન નામ શૈલેષભાઈ પટેલ કર દે તો શું વાંધો છે તો આવી રીતના લોકોને ગેરમાર્ગે દોષો ને સાચા વિકાસ અને મહેસાણામાં દર મહિને સો કરોડ રૂપિયાનો દારૂ વેચાય છે તેને પકડવાનું કરો ઓકે ખુબ ખુબ આભાર ત્રણે મિત્રો નો પણ એક મિત્ર ની બહુ લાગણી હતી એટલે એવી લાગણી કે અમિતભાઈ મિલકતો છે એ નેતાઓની ખૂબ વધી જાય છે ભાજપ એકલા નહીં પણ કોંગ્રેસના પણ આ એક 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 છાપ સામાન્ય જનતામાં છે છે એવું પ્રસ્થાપિત થયું સેકન્ડ કોઈ પણ જે પવિત્ર રાજનીતિ એ વ્યક્તિ આ જનતા વ્યથિત થાય આપણું વચ્ચેનો જે ગેપ હતો એની અંદર બી આજ ચર્ચા હતી કે થોડાક લોકો જે લોકો સાંભળતા હોય જે રાજનીતિને ધંધો સમજીને કામ કરતા હોય એ લોકો માટે બી આ કોલરનો જે કોલ છે એ જનતા ને જો વિશ્વાસ નહી હોય તો લોકશાહી લાંબી ટકશે નહીં એટલે જે લોકો આ ધંધો સમજતા હોય જેની પ્રોપર્ટીઓ લોકો વધતા જતા હોય છે મહેનત કરીને વધતું હોય અને લોકો એને સમજતા હોય કે પઢાઈ દેતી હોય છે અને બાકી જે પવિત્રતાથી એટલે જનતા એ બી બે અલગ અલગ કરવું જોઈએ કે કોણ સારું છે કોણ ખરાબ છે અને સારાને સન્માન આપે સન્માન આપવું જોઈએ સારા વ્યક્તિની કદર પર થવી જોઈએ कारण की आलं तंत्र आहे 10 सेकंद 10 सेकंद मी एकच बात केव मागे मेसणा ते मित्र आता मेसणा जी बात करे मेसणा जागळवती आपला एक पूर्व मुख्यमंत्री आपला गव्हर्नर जे कोई राजीना શિક્ષક હતા એમના ગામ જયારે મુખ્યમંત્રી છે બિઝનેસ પણ હોય છે પણ સારા વ્યક્તિને સાહેબ રાજકારણમાં આપણે પણ કદર કરવી જોઈએ રાત દિવસ બિચારા મહેનત પણ કરતા હોય છે આ ઘર ભરવા વાળા ને આપડે ઘરે પણ બેસાડવા જોઈએ

જનતાને કંઈ ખબર નથી પડતી પણ એક પેલી પિક્ચરનો સોંગ છે ને કે એ પબ્લિક હે શબજાનતી હે આજે નહીં તો કાલે સાહેબ પાઠ ભણાવવું એ મારું કામ છે અને પાઠ ભણાવવામાં મેં વાર પણ નહીં લગાડીશું એ પબ્લિક હે શબાંતિ હે આજે બસ આટલું જ ફરીથી આવતી કાલે મળીશું